वेलकम बैक। आगळ बात करिए ऐतिहासिक दांडी यात्रा नो 91 वर्ष आपणे मनावा जई रह्या छे, त्यारे खेड़ाना चरोतरमां दांडी यात्रानी स्वागतनी तैयारीओ शुरू थई गई छे। चरोतरमांथी पसार थई हती गांधीजीनी दांडी यात्रा। चरोतरमां ऐतिहासिक दांडी यात्रानुं स्वागत कराशे। आवतीकाले साबरमती आश्रमथी दांडी यात्रानो प्रारंभ थशे। दांडी यात्रानो सौथी मोटो रूट खेड़ामांथी पसार थाय छे। Z24 कलाक पर जुओ दांडी यात्राना रूट परथी तमाम अपडेट। વધુ વાત કરવા માટે સંવાદદાતા યોગીન જોડાઈ ગયા છે। યોગીન, જાણવા માંગીએ છીએ ઐતિહાસિક દાંડી યાત્રા તેનો કાલથી પ્રારંભ થવા જઈ રહ્યો છે, કયા પ્રકારની તૈયારીઓ ભરૂચમાં જોવા મળી રહી છે? જી, દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ 1930માં દાંડી યાત્રાની શરૂઆત કરી હતી। અમદાવાદ સાબરમતીથી નીકળેલી દાંડી યાત્રા નડિયાદના માતરના આ રૂટ પરથી પસાર થઈ હતી। જોઈ શકાય છે અહીંયા જે દાંડી પથનું બોર્ડ તંત્ર દ્વારા લગાવવામાં આવ્યું છે, આ એ જ દાંડી માર્ગ છે જ્યાંથી ગાંધીજી પસાર થયા હતા। નડિયાદના સંતરામ મંદિર, ઉતરસંડા, ભૂમેલ થઈ આણંદ જિલ્લામાં આ દાંડી યાત્રા અહીંયાથી પસાર થઈ હતી। ગાંધીજીએ જે મીઠાનો કર અંગ્રેજોએ લાદ્યો હતો તેના વિરોધમાં આ દાંડી યાત્રા કરી હતી, અને એ જ રૂટ પર હવે ભારતીય જનતા પાર્ટીની દાંડી યાત્રા આવતીકાલથી શરૂ થાય છે અને અહીંયાથી પસાર થવાની છે। ત્યારે જો વાત કરવામાં આવે ખેડા જિલ્લાની, તો ખેડા જિલ્લાના 3 સ્થળો પર ગાંધીજીની દાંડી યાત્રાએ આરામ કર્યો હતો। નવાગામ, નાયકા, માતર અને નડિયાદ આ 3 સ્થળો પર ભારતીય જનતા પાર્ટીની દાંડી યાત્રા પર આરામ કરશે, અને જે નડિયાદ છે ત્યાં તેના માટે ખાસ વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે। વહીવટીતંત્ર આ દાંડી યાત્રાને લઈને પૂરતી તૈયારીઓ સાથે સજ્જ થઈ ગયું છે। યોગિંદરજી, જી મીડિયા, ખેડા। આ તરફ આણંદની વાત કરીએ, આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા ઉજવણીની તૈયારીઓ થઈ છે। 12 માર્ચે સાબરમતી આશ્રમથી દાંડી યાત્રાની શરૂઆત થશે। 16 માર્ચે દાંડી યાત્રા આણંદ પહોંચશે। બોરિયાવી ગામેથી લાંબવેલ થઈ આણંદમાં પહોંચશે યાત્રા। જિલ્લા ભાજપ યાત્રાનું સ્વાગત કરશે। જી બિલકુલ, આઝાદીના 75 વર્ષનું પર્વની ઉજવણી ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવનાર છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ આ સાબરમતી આશ્રમથી શરૂ થનારી દાંડી યાત્રાને લીલી ઝંડી બતાવીને આ દાંડી યાત્રાનું શરૂઆત કરવામાં આવશે। ઐતિહાસિક દાંડી યાત્રાની સ્મૃતિમાં 81 જેટલા પદયાત્રીઓ સાબરમતી આશ્રમથી દાંડી સુધીની યાત્રામાં સહભાગી થશે, ત્યારે આ દાંડી યાત્રા આણંદ જિલ્લામાંથી પણ પસાર થનાર છે। હાલ તમે જે દ્રશ્યો જુઓ છો તે આણંદના બોરિયાવીથી બોરસદ તરફ જતાના માર્ગના છે। આ માર્ગ પરથી ગાંધીજીએ 12 માર્ચથી શરૂ કરેલી દાંડી યાત્રામાં આ જ માર્ગ પરથી પસાર થયા હતા। મહત્વની વાત છે કે આણંદ જિલ્લાના આણંદ શહેરમાં આવેલી દાદાભાઈ નવરોજી હાઈસ્કૂલમાં પણ ગાંધીજીએ તે દરમિયાન અંદાજિત 1 લાખ લોકોને સંબોધિત કર્યા હતા। ત્યારે વધુ એક વખત રાજ્ય સરકારે આ ઉત્સવના ભાગરૂપે દાંડી યાત્રાની શરૂઆત કરવાની નક્કી કર્યું છે, ત્યારે આવનારી 16 માર્ચે આ દાંડી યાત્રા આણંદ આવી પહોંચશે, ત્યારે આણંદમાં પણ આ દાંડી યાત્રાનું રંગેચંગે સ્વાગત કરવામાં આવશે। ભરૂચમાં દાંડી યાત્રા માટેની તૈયારીઓ થઈ ગઈ છે શરૂ। ભરૂચના દેરોલ ખાતેથી દાંડી યાત્રાની શરૂઆત કરાવાશે, ત્યારે જિલ્લાના ધારાસભ્યો, જિલ્લાના અધિકારી અને પદાધિકારીઓ દાંડી યાત્રામાં જોડાશે। Z24 કલાક પર જુઓ દાંડી યાત્રાના રૂટ પરથી તમામ અપડેટ। મીઠું બનાવવા પર લાગેલા પ્રતિબંધને હટાવવા માટે તેના વિરોધમાં મહાત્મા ગાંધી દ્વારા દાંડી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી। 12 માર્ચ 1930ના રોજથી દાંડી યાત્રાની શરૂઆત કરી હતી ગાંધીજીએ, અને ત્યારબાદ 25 દિવસ બાદ 241 માઇલનું અંતર પૂર્ણ કરી અને સાબરમતીથી દાંડી ખાતે ગાંધીજીની જે દાંડી કૂચ પહોંચી હતી તેમાં ઘણા બધા આગેવાનો અને સ્વાતંત્ર્ય સેનાનીઓ જોડાયા હતા। ત્યારે આવતીકાલે આઝાદી અમૃત મહોત્સવની શરૂઆત થવા જઈ રહી છે। પ્રધાનમંત્રી શ્રી મોદીજીના હસ્તે આ દાંડી યાત્રાની શરૂઆત થશે, ત્યારે આત્મનિર્ભર ભારતની અને સ્વાતંત્ર્ય વીરોના સપનાનું ભારત બનાવવા માટે દાંડી યાત્રાની શરૂઆત કરવામાં આવશે। સમગ્ર દાંડી પથ ઉપર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। ભરૂચ જિલ્લામાં પણ કારેલીથી લઈ દેરોલ,
જંબુસર તેમજ આગળ જતા અંકલેશ્વર અને હાસોડ તરફ દાંડી કૂચ કરશે ત્યારે તેમાં ભરૂચ જિલ્લાના જે વિવિધ આગેવાનો છે, વહીવટીતંત્ર છે, ધારાસભ્યશ્રીઓ છે, તમામ જોડાશે દાંડી યાત્રા માટે. જે એમ કહેવાય છે કે આજે 80 વર્ષ આવતીકાલે પૂર્ણ થવા જઈ રહ્યા છે દાંડી યાત્રાને, ત્યારે ચોક્કસથી દાંડી યાત્રાને મીઠાના સત્યાગ્રહના નામથી પણ ઓળખવામાં આવે છે. દાંડી યાત્રાને લઈને અલગ અલગ પ્રકારના વિચારો સામે આવી રહ્યા છે. ગાંધીજીના પ્રતિકાત્મક રૂપે બનેલા શ્રીધરે જણાવ્યું હતું કે આજના સમયમાં ગાંધીજીના વિચારોનું ઘણું મહત્વ રાખે છે, તેમનો સંદેશો આજે પણ લોકો સમક્ષ જીવિત છે. અત્રે ઉલ્લેખનીય છે, 6 માર્ચ 1930 રોજ ગાંધીજીએ મીઠું બનાવીને કાયદો તોડ્યો હતો, જેને કારણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક નવો સંચાર થયો હતો અને સ્વાતંત્ર્ય સેનાનીઓ પૂરજોશમાં અંગ્રેજોની સામે લડત આપવા માટે તૈયાર થઈ ગયા હતા. આ એક એવો દાંડી કૂચ કરીને ગાંધીજીએ એવો નવો સૂર પૂર્યો હતો આઝાદીની લડતમાં કે જેને મીઠાના સત્યાગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે ભરૂચ વહીવટીતંત્રે પણ આ તમામ તૈયારીઓ દ્યારોલ ખાતે પણ પૂર્ણ કરી દીધી છે અને અહીંથી જ જે એમ કહેવાય કે દાંડી માર્ગની પણ દાંડી કૂચની ભરૂચ જિલ્લામાંથી અહીંથી શરૂઆત થવાની છે દ્યારોલ ખાતેથી, ત્યારે ચોક્કસથી વહીવટીતંત્ર અને તમામ પદાધિકારીઓ દાંડી કૂચ કરવા માટે સજ્જ છે. ભરત ચુડાસમા, ઝી મીડિયા, ભરૂચ. અને આ સાથે ફરી રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો 24 કલાક.